हेलो फ्रेंड्स, हूँ छु तृप्ति। फूडसीवा चेनल पर आप सौનું દિલથી સ્વાગત છે। મિત્રો, અહીંયા જે પાંચ વસ્તુ છે, પાંચ વસ્તુ ચરબીની દુશ્મન છે। આ પાંચ વસ્તુઓનો વેઇટ લોસ પાવડર હું કહું છું, એવી રીતે તમે બનાવો, તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે, તમારા શરીરની જે ચરબી છે આપોઆપ ઘટવા લાગશે। અત્યાર સુધી તમે કદાચ વજનને કંટ્રોલ નથી કરી શક્યા, પરંતુ આ ઉપાયથી તમે ચોક્કસ તમારું वजन कंट्रोल करी शकशो, वेट लॉस करशो, फेट लॉस करशो, फेट माथे एकदम फिट बनी जशो। तो खरेखर आ उपाय तमारा माटे छे। अत्यार सुधी तमे घणा बधा प्रयत्नो कर्या छे, तमे घणा बधा उपायो कर्या हशे, परंतु तमारो वेट लॉस नहीं थयो होय। जिम मां गया छो, कलाकोना कलाको सुधी एक्सरसाइज करी छे, परंतु तमारो वजन बिलकुल घटवानुं नाम लेतुं नथी, त्यारे आ उपाय तमे अजमावो। तमने रिजल्ट मळशे, 100% મળશે। અને દિલથી કહું છું, ગેરંટી સાથે કહું છું કે તમારું વજન ઘટશે, કમરના ઇંચ ઘટશે, ફૂલેલું પેટ ઘટશે। તો ચલો આપણે કઈ રીતે આ વેટ લોસ પાવડર બનાવવાનો છે એ જોઈએ રેસીપી। સૌથી પહેલા અહીંયા આ વેટ લોસ પાવડર એક મહિના સુધી ચાલશે। આપણે વસ્તુ બધી એક મહિના, કારણ કે હું પણ આ વેટ લોસ પાવડરનો ઉપયોગ કરું છું, એટલે મારા માટે આ વેટ લોસ પાવડર બનાવું છું, તો થયું કે ચલો રેસીપી જ બનાવી લઉં। ખરેખર મિત્રો, નુકસાન વગરનો 100% આયુર્વેદિક છે, જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે ખાસ। પરંતુ હા, 80% તમારું વજન આ વેટ લોસ પાવડર ઘટાડે છે, સાથે તમારું 20% વજન, તમારું ડાયટ અને તમારી એક્સરસાઇઝ। એટલે અહીંયા તમારે એકદમ સ્ટ્રોંગ ડાયટ નથી કરવાનું, ખાવાનું બધું જે ભૂખ્યા નથી રહેવાનું, પરંતુ તમારા ડાયટની અંદર વધારે પડતું પ્રોટીન એટલે કે દાળ અને વધારે પડતા સલાડનો સામેલ કરો। બીજું, નિયમિત રીતે 10-15 મિનિટ કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો કે જેના કારણે તમારું વેઇટ લોસ થાય, ફેટ લોસ થાય, અને તમે એકદમ ફેટમાંથી ફિટ બનો, તમારા શરીરની કેલરી પણ બળશે। તો હવે અહીંયા આપણે વધારે વાતો નહીં કરીએ, જોઈએ સામગ્રી પર। 100 ગ્રામ તમારે લેવાનું છે ત્રિફળા હર્બલ આયુર્વેદિક પાવડર, આયુર્વેદિક શોપ પર તમને મળશે। તમારે ઘરે આ પાવડર બનાવવો હોય તો આંબળા, હરડે અને બહેડા આ ત્રણેય ત્રણ વસ્તુ લઈ અને પાવડર બનાવવાનો છે। તો અહીંયા 100 ગ્રામ રેડી મળે છે ત્રિફળા પાવડર, એ લેવાનો છે। સાથે આપણે 100 ગ્રામ સુવાદાણા, અહીંયા આપણે જીરાનો ઉપયોગ નથી કરતા, સુવાદાણા। આ સુવાદાણા કેવી રીતે વજન ઘટાડે છે? તો તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, પથરા જેવો ખોરાક પચાવે છે। તમને સૌ કોઈને ખ્યાલ હશે કે પ્રેગ્નન્સીમાં જ્યારે વુમન નવા નવા બાળકને જન્મ આપે છે ત્યારે એની પાચન શક્તિ એકદમ નબળી હોય છે, શરીરના અવયવો બધા ઢીલા થઈ ગયા હોય છે, એને શરીરને કસાવવા માટે અને સૂતા સૂતા એ ખાજી ખોરાક ખાય છે, એ પચે, એ ખોરાક પચે તો જ માતાને દૂધ બનતું હોય છે, તો જ બાળક ફીડ કરે, એટલે કે બાળકને દૂધ આપણે આપી શકીએ। તો એના માટે આપણે દાદી નાની વખતના સમયમાં સુવાદાણાનો ઉકાળો સવારે નરણા કોઠે 1.5 મહિના સુધી એ સ્ત્રીને આપવામાં આવતો। શા માટે? તો કે સુવાદાણા ખોરાકને પચાવે છે સારી રીતે। સુવાદાણા કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર, કોઈ પણ પ્રકારની કસરત વગર બેઠા બેઠા તમારા ખોરાકને પચાવવાનું કામ કરશે। એટલે ટૂંકમાં આ સુવાદાણામાં જે તાકાત રહેલી છે તે પાચન શક્તિ સ્ટ્રોંગ કરે છે। બીજું, પાચન શક્તિ તમારી સ્ટ્રોંગ થશે એટલે આપોઆપ તમારું વજન ઘટવાનું જ છે, કારણ કે વજન ક્યારે વધે છે? તમારી પાચન શક્તિ નબળી હોય ત્યારે તમે જે ખોરાક ખાઓ છો એનું યોગ્ય રીતે પાચન થતું નથી અને તમારું વજન વધે છે। 100 ગ્રામ મેથી દાણા, મેથી દાણાને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે, મેથી દાણા તમારા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે। આ મેથી દાણાના કારણે તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે, સાથે સાથે 15 રંગ તમાલપત્ર લેવાના છે। આ તમાલપત્ર વજન ઘટાડવા માટે રામબાણ ઉપાય છે, અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તમાલપત્ર। તમારા શરીરની અંદર જે ખોરાક ખાવ છો એને પચાવે છે, સાથે સાથે એમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર જે ચરબીના થર છે એને ઓગાળવાનું કામ કરે છે। તમાલપત્રની મદદથી ચરબીના સેલ્સ એક વખત ઓગળી જશે પછી ફરી વધશે નહીં। અને અહીંયા છેલ્લે લઈશું આપણે 100 ગ્રામ વરિયાળી, વરિયાળીની અંદર રહેલું ડાયટરી ફાઈબર કેલ્શિયમ તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવા દે, કેલ્શિયમ અને આયર્ન છે જે તમને એનર્જી આપે છે, તમારા હાડકા નબળા નહીં પડવા દે, તમને ટૂંકમાં નબળાઈ નહીં આવવા દે વરિયાળી। તો અહીંયા હવે આપણે આ પાંચે પાંચ વસ્તુ કેવી રીતે કામ કરે છે એ જોઈ લીધું છે। યાદ રહે, ભોજનમાં ભૂખ કરતા ઓછું શુદ્ધ સાત્વિક અને ઘરનું જ જમવાનું છે, બહારનું બિલકુલ ન જમવું, જ્યાં સુધી તમારે તમે ચાહો એટલું વેઇટ લોસ ન થાય ત્યાં સુધી। નિયમિત રીતે 10-15 મિનિટ સુધી વોકિંગ કરો અને ફિઝિકલ એક્ટિવિટીઝ અવશ્ય કરશો,
तो चलो हम आ बधीज वस्तु ने सेकवानी नथी, काचे काची ज राखवानी छे अने बनावी लईए व्हाइट क्लोथ पाउडर। अने आ व्हाइट क्लोथ पाउडर नु सेवन केवी रीते करू ए हुं तमने जणावीश। तो अहींया हवे आपणो आ व्हाइट क्लोथ पाउडर बनीने एकदम रेडी छे। आ व्हाइट क्लोथ पाउडर ने आपणे ચાળવાનો નથી, સૌથી નાની મિક્સર જારમાં પીસી લેવાનો છે, ભલે થોડો દરદરોડ ચાલે એવો તો એવો ખાઈ લેવાનો। ચાળશો તો બધી જ વસ્તુની ઉપરની છાલ રહી જશે આ વ્હાઈટ ક્લોથ પાવડરની બહાર। તમને રિઝલ્ટ 50% પણ મળશે નહીં, પછી કહેશો તૃપ્તિભાઈ તમને રિઝલ્ટ મળ્યું નહીં, પરંતુ જેના કારણે વજન ઘટે છે તમારું પ્રોટીન અને ફાઈબરના કારણે એ તો તમને મળ્યું જ નથી। અહીંયા મિક્સરના આટા બે વધારે ફેરવજો, પરંતુ થોડો પાવડર ઝીણો બનાવજો, ચાળતા બિલકુલ નહીં। અને આ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલા 2 ચમચી લેવાનું છે, ફરજિયાત 2 ચમચી, 2 ચમચીથી ઓછું તો નહીં જ। અને હા, 2-3 દિવસ લો, તમારું પેટ સાફ ના હોય તો 2.5 ચમચી લેજો, થોડું વધારજો પણ ઘટાડજો નહીં, કારણ કે તમારા શરીરની અંદર ચરબી જેમ વધારે હશે એમ તમારે વધારે પાવડરનું સેવન કરવું પડશે। એટલે રોજ રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણી સાથે 2 ચમચી પાવડરનું અવશ્ય સેવન કરો, અને સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે પણ તમારે હુંફાળો 1 ગ્લાસ ગરમ પાણી તો પીવાનું જ છે। તો ખરેખર અહીંયા મારી જેમ તમે પણ આવી રીતે પાવડર બનાવી લો, એક સાથે 1 મહિના સુધીનો। આ પાવડરને હું ફ્રીજમાં રાખી દઈશ, હું બહાર નહીં રાખું, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે શેકી નથી એટલે બહાર તો બગડી જશે, એટલે આ પાવડરને આપણે ફ્રીજમાં મૂકી દેવાનો છે, બહાર નથી રાખવાનો। આવી રીતે એરટાઈટ કન્ટેનરમાં ભરવાનું છે, અથવા તો મારી જેમ ખીલા ડબ્બામાં ભરો અને ફ્રીજમાં મૂકી દો। રોજ રાત્રે 2 ચમચી ચોક્કસ થયા વેઇટ લોસ પાવડરનું સેવન કરો, કહ્યું એ ધ્યાન રાખો, તમારું પેટ સાફ આવશે, ચોક્કસ તમને ફાયદો થશે, તમારું વજન તો ઘટશે જ। તો મિત્રો ખરેખર આ માહિતી ખૂબ સરસ મજાની છે, ઉપયોગી છે, પસંદ આવે છે, તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો, સૌથી પહેલા આ વસ્તુની અસર તમારા ફેટ બેલી ફેટ ઓછું કરવામાં થશે। તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો। ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।